विराम बाद आपनू स्वागत छे। आजे अमास छे। अमास ने सामान्य रीते आपणे अशुभ मानता होईए छीए, परंतु आजनी तिथिए पितृने तृप्त करवा माटेनो श्रेष्ठ अवसर मनाय छे। तो केवी रीते पितृने प्रसन्न करी शकाय तेनू विधि विधान शास्त्री विनोद पंड्या पासेथी जाणीए। नमस्ते दर्शक मित्रों, ओम त्र्यंबकं जजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृतात् मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीड़ितम् कर्म बंधनैः। आओ आज एक तिथि नी बात करिए, जे तिथि ने आपणे कहीए छीए अशुभ, पण ए तिथि अशुभ नथी, ए तिथि जेवी कोई बीजी तिथि नथी, अने ए तिथिनु नाम छे अमास। अमास केम कहेवाय छे? चंद्रनी सोळ कळा छे, ए सोळ कळामांथी पंदरमी कळा छे ए अमा नामनी, एमांथी अमृत झरे छे। ए कळा ए दिवसे ब्रह्माण्डमां होती नथी, चंद्र देखातो नथी, माटे पितृओ नीचे आवे छे। કે પિતૃઓને અમૃત ક્યાંથી મળે? અમા નામની કલામાંથી, ચંદ્રની જે અમા નામની કલા છે એમાંથી પિતૃઓ એ અમૃત પ્રાપ્ત કરે। પણ અમાવાસ્યાના દિવસે અમા નામની કલા તો હતી નથી, એટલે પિતૃઓ નીચે આવી જાય અમૃત પ્રાપ્ત કરવા માટે, એટલે એને કહેવાય અમાસ, અમાવાસ્યા। તો ચંદ્રની એક કળા એ બાકી રહી જતી હોય છે, તો અમાવાસ્યા ઉત્તમ તિથિ છે। ભલે માંગલિક કામ આપણે ન કરતા હોય, લગ્ન ન કરીએ, વાસ્તુ ન કરીએ, જનોઈ ન કરીએ, પણ ઉપાસકો માટે તો ઉત્તમમાં ઉત્તમ તિથિ છે। જેને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી છે એના માટે તો ઉત્તમમાં ઉત્તમ તિથિ છે, અને એમાં પણ શ્રાવણ મહિનાની અમાસ, એટલે આખા મહિનાનું પુણ્ય પ્રાપ્ત કરવાનો દિવસ। કદાચ શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ થયો હોય, ન થયો હોય, મંદિરે જવાયું હોય, ન જવાયું હોય, નિયમો પાળ્યા હોય, ન પાળ્યા હોય, ચાર સોમવાર કર્યા હોય કે ન કર્યા હોય, તો આખા મહિનાનું ફળ માત્ર એક જ દિવસમાં તમને પ્રાપ્ત થઈ જાય। બોલો, આ તિથિ કેવી નાની તિથિ કહેવાય, ખૂબ મોટી તિથિ કહેવાય, કે એક જ દિવસમાં આખા મહિનાનું ફળ એ શિવજી તમને આપી દે। તો અમાવાસ્યા એ ઉપાસકોની માનીતી તિથિ છે, જે ઋષિ મુનિઓ છે એમની માનીતી તિથિ છે। એટલે તમે જુઓ, અમાવાસ્યાના દિવસે મોટાભાગે ગ્રહણ હોય, દર પૂનમે અને અમાસે એ ગ્રહણ હોય હોય ને હોય, પણ આપણા દેશમાં દેખાય તો પાડવાનું, ન દેખાય તો ન પાડવાનું, પણ દરેક અમાસના દિવસે એ ગ્રહણ હોય હોય ને હોય, કારણ કે પૃથ્વી વચ્ચે આવી જાય એટલે ચંદ્ર ઉપર પ્રકાશ પડતો બંધ થઈ જાય, એટલે ચંદ્ર દેખાય નહીં, એટલે જે અમૃત છે એ પ્રાપ્ત થાય નહીં। તો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ દર વર્ષમાં 12 વાર આવે, 12 પૂનમે ચંદ્રગ્રહણ આવે ને 12 અમાસે સૂર્યગ્રહણ આવે। તો ભલે આપણા દેશમાં ન હોય, પણ તમે પંચાંગમાં જુઓ તો બીજા કોઈ દેશમાં એ ગ્રહણ દેખાવાનું હોય। મિત્રો, અમાવાસ્યાના દિવસે એ શિવજીની પરમ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી, અને આખો મહિનો જો શ્રાવણ મહિનો ન કર્યો હોય તો મારું માની અને આટલું કરજો, બહુ અઘરું નથી। અમાવાસ્યાના દિવસે કલાક વહેલા ઉઠી જજો, 5-6 વાગે તમારા ગામમાં નદી હોય, તળાવ હોય, સરોવર હોય, ત્યાં બેસી ઓમ નમઃ શિવાય બોલી, ગંગે હર બોલી, અને સરોવર કે નદીમાં સ્નાન કરજો, એ જળમાં ઊભા રહી પિતૃઓને અંજલિ આપજો, સૂર્યનારાયણને અંજલિ આપજો, ત્યારબાદ ઘરે આવી અને સુંદર મજાના શિવજીને ગમે એવા સફેદ ગુલાબી સારા વસ્ત્રો પહેરી અને પંચામૃત તૈયાર કરજો। બધું ભેગું નથી કરવાનું, લખી લેશો, 5 વસ્તુ અલગ અલગ રાખવાની છે, દૂધ, એક વાડકીમાં થોડું દૂધ, દહીં, ઘી, મધ, સાકર, કેસરનું પાણી, થોડા કેસરના બે અંદર તાંતણા નાખીને કેસરનું પાણી, ચંદનનું પાણી, થોડું ચંદન પધરાવીને ચંદનનું પાણી, એક વાડકીની અંદર પાણી ભરી થોડી ગુલાબની પાંખડીઓ, સુગંધિત જળ, એક વાડકીની અંદર થોડું પાણી ભરીને અત્તરવાળું જળ, એક વાડકીની અંદર થોડું જળ ભરી ગંગા જળ એટલે તીર્થનું જળ,
एक वाड़कीनी अंदर अथवा पड़िया लई शकाय एक पड़ियानी अंदर श्रीफळनुं जळ एटले के लीलू श्रीफळ होय एनुं जळ एक पड़ियानी अंदर पंचधान्य काळा तल त्यार पाछी घऊं चोखा डांगर अने चणा आ पांच पड़िया तैयार करजो फरथी बोलू छूं चोखा घऊं डांगर मग अने चणा आ पांच पड़िया तैयार करजो अने घरमां शिवलिंग होय तो प्रेम थकी कोईपण एक मंत्र पकड़ी लेजो कोईपण एक मंत्र चालशे मृत्युंजय महादेव त्राही माम शरणागतम एमां कंई वेद भणवानी जरूर नथी आ मंत्र कॉन्स्टंट बोल्या पछी हूँ जे क्रम बताऊ छू लखी लेशो कया क्रम थी अभिषेक करवानो छे सौथी पहला दूध लखो एक नंबर दही बे नंबर घी मध साकर केसरनू जळ चंदननू जळ पछी गंगा जळ श्रीफळनू जळ अने छेल्ले गुलाबनी पाखड़ी पधरावेलू जळ हवे धान्यनो क्रम लखी लेशो पहला घऊं पछी चोखा पछी काळा तल पछी मग अने चणा आ बधी ज वस्तु एक थाळनी अंदर तैयार करी भाव होवो जोईए श्रद्धा होवी जोईए एवरेस्ट शिखर सर करवू होय ने तो श्रद्धा जोईए श्रद्धा न होय ना हूँ तो नहीं चढ़ी सकूँ मराथी आ काम नहीं थाय तो न थाय अने श्रद्धा होय मारे कैलासनी परिक्रमा करवी छे हे महादेव जी हूँ आवी रह्यो छू तो जरूर कैलासनी परिक्रमा तमे करी शको तमने आश्चर्य थशे एक बहन मारा कार्यालयमां आवे छे सरकारी नौकरिया छे ए बहन घोड़ी लईने आवे छे लाकड़ानी एक पग पोलियो छे एटले एक पगे चाली शकता नथी लाकड़ानी घोड़ी लईने घणीवार मने मळवा आवे छे हवे तमने आश्चर्य थशे ए बहने त्रण वार कैलासनी परिक्रमा करी छे त्रण वार तो पंगुम लंघयते गिरिम એ બેનને એટલી બધી શ્રદ્ધા છે બે ત્રણ વાર તો નીચે પડી ગયા એવું મને કહ્યું કે ચાલતા ચાલતા નીચે પડી ગયા લોકોએ એમને ઉભા કર્યા પણ આખી કૈલાસની પરિક્રમા ત્રણ વાર મહાદેવજી એમને કરાવી છે અમદાવાદમાં જ એ નોકરી કરે છે મોટા ઓફિસર છે સરકારી ખાતામાં મિત્રો શ્રદ્ધા જોઈએ શિવજી શું નથી આપતા તો આખી આખો શ્રાવણ મહિનો આમ તો કરવો જોઈએ આ મુસ્લિમ ભાઈઓ તમે જુઓ જૈન ભાઈઓ જુઓ જ્યારે રોજા કરે ને તો થૂંક પણ ના ગળે આખો દિવસ પાણી પણ ન પીવે જૈન ભાઈઓ જુઓ એ વર્ષી તપ કરે કે માસિક તપ કરે કે અઠાઈ કરે તો માત્ર પાણી પીને પાણી વગર પણ કરે તો શ્રદ્ધા હોવી જોઈએ એમને કંઈ થતું નથી એ કંઈ રસ્તામાં નીચે પડી જતા નથી કે મરી જતા નથી એમને કંઈ થતું નથી કારણ કે એમના હૃદયમાં શ્રદ્ધા છે ભગવાન તરફ અને જેના હૃદયમાં ભગવાન તરફ શ્રદ્ધા હોય ને એનો વાળ પણ વાંકો ન થાય તો મારો પોતાનો અનુભવ છે તો આ રીતે આખો મહિનો એ થયું હોય કામ ન થયું હોય શિવજીની ભક્તિ થઈ હોય ન થયું હોય પણ મેં જે ક્રમ બતાવ્યો છે દહીં દૂધ ઘી મધ સાકર એ પ્રમાણે બધી વસ્તુ લાવી તમારા ઘરમાં અથવા મહાદેવજીમાં કોઈ એકાંતમાં મહાદેવ હોય તો ત્યાં જઈને એવું નહીં કે અમુક જ મહાદેવ જોઈએ કોઈ નાનું મહાદેવ હોય તો પણ ચાલે ત્યાં જઈને ભલે બપોરના સમયે જાઓ સાંજના સમયે જાઓ જ્યારે ભીડ ન હોય ત્યારે જાઓ અને મંત્ર બોલી બોલી અને શિવજીને અર્પણ કરો બે આંગળીથી બે કાન પકડો કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો હે મહાદેવ શ્રાવણ મહિના દરમિયાન મારાથી કંઈ થઈ શક્યું નથી તો આનાથી તું પરિપૂર્ણ માની અને મને આશીર્વાદ પ્રદાન કરજે જરૂર મારો વાલો ભોળ્યો હું તો ભોળો નાથ કહેવાઉં કપટી નાથ કેમ થાઉં તમને જરૂર એ આશીર્વાદ આપશે આપશે અને આપશે બને તો અમાસના દિવસે ઉપવાસ કરો માતા પિતાને અંજલી ભરીને પાણી અર્પણ કરો તર્પણ કરો કોઈ બ્રાહ્મણને બોલાવી અને રુદ્રીપાઠ કરાવો કોઈ ચાર વેદના બ્રાહ્મણને બોલાવી ઘરમાં અભિષેક કરાવો કાળા તલને ગાયનું ઘી લઈ મહાદેવજીનો યજ્ઞ કોઈ સારા સ્થાનમાં કરાવો તો ભગવાન
આખા મહિનાનું ફળ તમને આપશે. અમાવાસ્યા, ઘણા કુબેર ભંડારી જાય, નર્મદાજીમાં સ્નાન કરે પછી કુબેર ભંડારીના દર્શન કરે, ઘણા લોકો જતા હોય છે. તો આવા ઘણા બધા મંદિરો છે નદી કિનારે, ત્યાં લોકો નદીમાં સ્નાન કરે અને પછી મહાદેવજીને મળવા જાય. કારણ કે અમાવાસ્યા એ શિવજીની પ્રિય તિથિ છે અને શિવજીનું કાર્ય મોટા ભાગે અમાવાસ્યાના દિવસે ઉપાસકો કરતા હોય છે. મંત્રને સિદ્ધ કરવો હોય તો સિદ્ધ મંત્ર માટે પણ અમાવાસ્યા બહુ જરૂરી છે. તો મિત્રો, જ્ઞાન ભક્તિ મારી ફરજ છે, જ્ઞાન આપવાની, ભક્તિ કરવાની ફરજ છે તમારી. હું તમને જ્ઞાન આપું, ભક્તિ કરવી કે ન કરવી એ તમારો વિષય છે. કારણ કે બે પ્રકારના દર્શકો હોય છે, એક માત્ર ખાલી સાંભળતા જ હોય છે, સાંભળીને જેવો પ્રોગ્રામ પૂરો થાય હરી હરી ચલો ચા નાસ્તો કરો પતી ગયું ચલો બંધ કરો ટીવી. એક ઉપાસક એવા હોય છે પેન લઈને બેઠા હોય, નહીં મારે આજે કરવું જ છે, અમાવાસ્યા છે તો આમ ભલે આટલું ન થાય થોડું પણ કરવું છે. એક દર્શકો એવા હોય છે અભિનય જોવા માટે, આમ નદીના કિનારે ઊભા હોય ને પગથિયા ઉપર ઊભા હોય ને આમ એક્શન સાથે બોલતા હોય ને આમ લટકા કરીને બોલતા હોય ને એવું જોવું ગમે એમને. એમને જ્ઞાન સાથે કોઈ લેવા દેવા જ નથી, ભગવાન સાથે કોઈ લેવા દેવા જ નથી. એમને તો પેલો નદીમાંથી આમ પાણી ઉછાળતો હોય ને આમ ખેસ આમ કરતો હોય ને એમને અભિનય જોવો છે. કારણ કે એમને અભિનયમાં રસ છે, ભગવાન ભગવાનમાં રસ નથી. મિત્રો, જ્ઞાન ભક્તિ એનો સ્વીકાર કરજો અને એની ડાયરી બનાવજો. મારો પ્રયત્ન છે તમારા માટે કે તમને કંઈક પ્રાપ્ત થાય. તો આગળ પણ મળીશું, ઘણા બધા વિષયો છે, જોડાયેલા રહેજો અને કાં તો ફોન કરતા રહેજો. દક્ષિણામાં આ દક્ષિણા આપજો, ફોન કરજો તમારા સગાવાલાને. તો આગળ મળીશું, ત્યાં સુધી મને આપો રજા, નમસ્તે. જ્ઞાન અને ભક્તિ સભર અમારી આ યાત્રામાં અત્યારે બસ આટલું જ. કાલે આ જ સમયે ફરી મળીશું. હાલ મને આપશો રજા, નમસ્કાર.